नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ गणित प्रकरण बे अचल सुरेख समीकरण स्वाध्याय 2.5 एमां छठो दाखलो छे। एमां रकम छे m माइनस 1 छेदमां 2 बराबर 1 माइनस m माइनस 2 छेदमां 3। हवे आनो लसा लई, पेला छेदनो 2 अने 3 नो, तो लसा लई तो 2 एका 2 वडे भाग चाले एटले 2 एका 2, पछी 2 ना ઘડિયામાં 3 નહીં આવે એટલે 3 એમ જ મૂકી દીધા। હવે 3 નો વારો 3 વડે ભાગ લઈએ તો 3 આ 1 એમ ન મૂકી દઈએ, 3 એકા 3। હવે આ બંને સંખ્યાનો ગુણાકાર 2 × 3 કરો, 2 × 3 6 એટલે આપણને લસા મળ્યો 6। તેથી બંને બાજુ 6 વડે ગુણી દઈએ એટલે સમીકરણને બંને બાજુ 6 વડે ગુણતા 6 કૌંસમાં m માઇનસ 6 m માઇનસ 1 છેદમાં 2 બરાબર 6 કૌંસમાં 1 માઇનસ 6 કૌંસમાં m માઇનસ 2 છેદમાં 3। હવે ગુણાકાર કરી દઈએ, છેદ ઉડતા હોય તો છેદ ઉડાડીએ, 6 ગુણ્યા m એટલે 6 m માઇનસ, આ છેદ ઉડે છે 2 ના ઘડિયામાં 6 આવે છે, 2 × 3 6 એટલે 2 ઉડી જાય, આ 6 ઉડી જાય છે, 2 6 અને 2 ઉડે એમાંથી 6 મોટા છે એટલે આ 3 છે, 6 પાસે મૂકી દઈએ એટલે આપણને આટલું મળ્યું 3 કૌંસમાં m માઇનસ 1 બરાબર 6 એકા 6 માઇનસ, અહીં છેદ ઉડે છે 3 × 2 6 3 × 2 6 3 ઉડી ગયા, 6 ઉડી ગયા, આ 2 વધ્યા એ 3 અને 6 માં 6 મોટા છે એની બાજુમાં મૂકી દઈએ તો કૌંસની બહાર 2 કૌંસની અંદર m માઇનસ 2 એ વધ્યા, તેથી હવે 6 m હવે ગુણાકાર કરવાનો, કૌંસની બહાર રહેલી સંખ્યાનો કૌંસની અંદર રહેલા પદ સાથે ગુણાકાર કરવાનો। તેથી જ્યારે કૌંસની આટલું યાદ રાખવાનું, કૌંસની બહાર માઇનસ સંખ્યા રહેલી હોય તો કૌંસની અંદર જ્યારે રહેલી સંખ્યા સાથે તમે ગુણાકાર કરો છો તો એની નિશાની બદલી જાય, એટલે આ એમ છે એની સાથે 3 ગુણાકાર કરશે એટલે પેલા આ પ્લસ નિશાની બદલી જશે, કારણ કે એમ પાસે કોઈ નિશાની નથી એટલે પ્લસ હોય એટલે 3 × m એટલે 3 m, આ નિશાની બદલી જાય, માઇનસ છે તો પ્લસ થઈ જાય, 3 એકા 3 બરાબર 6। હવે કૌંસની અંદર m માઇનસ 2 છે એનો ગુણાકાર માઇનસ 2 સાથે કરવાનો, માઇનસ સંખ્યા સાથે એટલે નિશાની બદલી જાય, તો પેલા કઈ નિશાની આવી જાય છે, આ પ્લસ છે તો માઇનસ થઈ જશે એટલે માઇનસ 2 × m એટલે માઇનસ 2 m, આ નિશાની માઇનસ છે તો પ્લસ 2 × 2 4। તેથી 6 m માંથી 3 m જાય તો 3 m પ્લસ 3 બરાબર 6 × 4 10 માઇનસ 2 m। હવે આ માઇનસ 2 m છે એને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો એ પ્લસ થઈ જાય, તેથી 3 m પ્લસ 2 m બરાબર 10, આ 3 છે એને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ છે તો માઇનસ થઈ જાય એટલે માઇનસ 3, તેથી 3 × 2 5 m 5 m બરાબર 10 માંથી 3 જાય તો 7। તેથી m સાથે 5 ગુણાકારમાં છે તો 5ને દૂર કરવા બંને બાજુ 5 વડે ભાગી દઈએ સમીકરણને, 5 m / 5 બરાબર 7/5 5 5 ઉડી ગયા, તેથી m બરાબર 7/5। સાતમો દાખલો છે, t - 3 = 5
हाउस में बे टी प्लस वन तेती तन टी ने गुणे से तो तन टी माइनस काउस नी बार प्लस संख्या वाली प्लस संख्या से एनी साथे गुणाकार एटले काउस नी अंदर नी निशानी कई बदल से नहीं तन तेरी नौ बराबर अहीं पण काउस नी निशानी नहीं बदले कारण कि एनी एनो गुणाकार प्लस संख्या साथे पांच दू दस टी प्लस पांच एका पांच हवे दस टी छे एने अपने बराबर ने डाबी बाजू लई जाइए तो ए प्लस छे तो माइनस थी गई तन टी माइनस दस टी अने माइनस नौ ने बराबर ने जमणी बाजू लई जाइए तो ए प्लस थी गई एटले पांच वत्ता नौ नौ प्लस थी गया तेथी नानामांथी मोटू बात थाय एटले माइनस निशानी दस मांथी तन जाइए तो सात टी बराबर नौ ने पांच चौद हवे अहींथी निशानी दूर करवी छे आपणे माइनसनी तो बने बाजू माइनस एक वड़े गुणी दईए माइनस एक गुण्या माइनस सात टी बराबर चौद गुण्या माइनस एक बे संख्या बे निशानी माइनस हो तो प्लस थी जाए गुणाकार में एटले सात एका सात टी बराबर चौद एका चौद पण बे मांथी एक निशानी माइनस हो तो जवाब माइनस मळे हवे सात અને ટીનો ગુણાકાર છે અહીંયા તો ટી સાથે સાત ગુણાકારમાં છે એને દૂર કરવો હોય તો બંને બાજુ સાત વડે ભાગવા પડે એટલે સાત દૂર થઈ જાય તો સાત ટી છેદમાં સાત બરાબર માઇનસ ચૌદ છેદમાં સાત 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 તૂટી ગયા તેથી ટી બરાબર ચૌદ ભાગ્યા સાત કરો એટલે જવાબ મળે બે પણ માઇનસ હતા એટલે માઇનસ બે ત્યારબાદ આઠમો દાખલો पंदर कौश में वाय माइनस चार माइनस बे वाय माइनस नौ प्लस पांच कौश में वाय प्लस सिक्स बराबर जीरो गुणाकार करो पंदर वाय पंदर गुणा वाय एटले पंदर वाय निशानी नहीं बदले कारण के कौश नी बार प्लस संख्या छे माइनस पंदर चौकू साठ અહીંયા નિશાની બદલી જાય આ પ્લસ છે તો એ માઇનસ થઈ જાય આ માઇનસ છે તો પ્લસ થઈ જાય નિશાની અથવા માઇનસ પ્લસ બે નિશાની જુદી જુદી હોય તો શું આવે માઇનસ ટુ વાય અહીંયા બે નિશાની સરખી છે તો પ્લસ થઈ જાય બે નવા અઢાર અહીં નિશાની સરખી છે પ્લસ પ્લસ તો કે પ્લસ પાંચ વાય પ્લસ 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 પાંચ છ ત્રીસ બરાબર ઝીરો હવે વાયવાળા પદ છે બાજુ બાજુ લઈ લઈએ પંદર વાય પ્લસ પાંચ વાય માઇનસ ટુ વાય પ્લસ સોરી માઇનસ સાઠ પ્લસ અઢાર પ્લસ ત્રીસ બરાબર ઝીરો તેથી પંદર ને પાંચ વીસ વાય માઇનસ ટુ વાય માઇનસ સાઠ ત્રીસ ને અઢાર અડતાલીસ પ્લસ અડતાલીસ બરાબર ઝીરો તેથી વીસમાંથી બે જાય વીસ વાયમાંથી બે વાય જાય તો અઢાર વાય એક માઇનસ છે એક પ્લસ છે એટલે બાદબાકી કરો નિશાની મોટા નહીં મોટા સાઠ છે અને નિશાની માઇનસ છે તો માઇનસ નિશાની સાઠમાંથી અડતાલીસ જાય તો બાર બરાબર ઝીરો હવે આ માઇનસ બાર છે અને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જાય તેથી અઢાર વાય બરાબર બાર હવે સમીકરણની બંને બાજુ અઢાર વડે ભાગવા પડશે કારણ કે આપણે વાય સાથે અઢાર ગુણાકારમાં જ એને દૂર કરવા છે તેથી અઢાર વાય છેદમાં અઢાર બરાબર બારના છેદમાં અઢાર 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 ઉડી ગયા આપણને મળ્યા તેથી વાય બરાબર બારના છેદમાં અઢાર હવે સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવા માટે છ દો બાર અને છ તેરી અઢાર બારના એવો ઘડિયો પસંદ કર્યો અને અઢારનો એવો ઘડિયો પસંદ કર્યો
अठार आता हो घड़ियों और बार आता हो घड़ियों पसंद करो कि एनी अंदर एक संख्या कॉमन आई सामान्य एट्ले छ बे में सामान्य से छ दो बार छतेरे अठार आ बार लावा माटे छनो घड़ियों छ दो बार अठार लावा माटे छनो घड़ियों छतेरे अठार छ छ उड़ी गया एट आपने मिल y बराबर बेना छेद में त्रण। त्यारबाद नवमो दाखलो तन कौश में पांच जेड माइनस सात माइनस बे कौश में नौ जेड माइनस अग्यार बराबर चार कौश में आठ जेड माइनस तेर माइनस सत्तर गुणाकार करवानो छे तन पंचा पंदर जेड निशानी नहीं बदले कारण के बार प्लस छे माटे पछी माइनस तन सत्ता एकवीस आ निशानी बदली जैसे कारण के कौशनी बार माइनस साथे गुणाकार छे एटले बे नवा अठार आ प्लस हतुं तो माइनस थी गई अठार जेड आ माइनस छे तो प्लस थी गई अग्यार दू बावीस बराबर आठ चोकू बत्रीस जेड निशानी नहीं बदले माइनस तेर चोकू बावन माइनस सत्तर और जेड जेड वाली संख्या नजीक ले ली पंदर जेड माइनस अठार जेड पछी माइनस एकवीस वत्ता बावीस बराबर बत्रीस जेड माइनस बावन माइनस सत्तर हवे आ पंदर जेड अने अठार जेड तो पंदर माथी अठार बाद करवाना जो जेड जेड हो तो ज बाद बाकी थाय खाली अहीं पंदर वत ने अहीं एक्स वत अठार एक्स तो बाद बाकी थाय नहीं जेड वाली संख्या छे बने એટલે નાનામાંથી મોટા બાદ કરવાનું એટલે જવાબ મળશે માઇનસ પંદરમાંથી અઢાર જાય તો ત્રણ ઝેડ હવે અહીંયા એક માઇનસ છે માઇનસ એકવીસ પ્લસ બાવીસ એટલે બાદ બાકી કરો નિશાની મોટાની મોટા બાવીસ છે એટલે પ્લસ નિશાની બાવીસમાંથી એકવીસ જાય તો એક બરાબર બત્રીસ ઝેડ બે માઇનસ છે એટલે સરવાળો કરી નાખો અને નિશાની માઇનસની મૂકી દો બે માઇનસની શનિ હોય ત્યારે સરવાળો કરીને માઇનસની શનિ મૂકી દેવાની એટલે બાવન ને દસ બાસઠ બાસઠ ને સાત ઓગણસિત્તેર એટલે માઇનસ ઓગણસિત્તેર અને સરવાળો બાવન અને સત્તરનો સરવાળો એટલો આવશે હવે બત્રીસ ઝેડ છે એને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો એ માઇનસ થઈ જાય તેથી માઇનસ ત્રણ ઝેડ માઇનસ બત્રીસ ઝેડ બરાબર બરાબરની જમણી બાજુ માઇનસ ઓગણસિત્તેર વધ્યા હવે પ્લસ એક છે એને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ એક થઈ જાય હવે બત્રીસ ને ત્રણ પાંત્રીસ ઝેડ બે માઇનસ છે એટલે જવાબ આપણને માઇનસ મળશે બરાબર માઇનસ ઓગણસિત્તેર ને એક સિત્તેર બે માઇનસ નિશાની એટલે સરવાળો કર્યો નિશાની માઇનસ મૂકવાની હવે બે બાજુ માઇનસ નિશાની આવે એટલે માઇનસ એક વડે બે બાજુ ગુણી દઈએ માઇનસ એક ગુણ્યા માઇનસ પાંત્રીસ ઝેડ બરાબર માઇનસ સિત્તેર ગુણ્યા માઇનસ એક માઇનસ એક વડે ગુણી દો એટલે નિશાની ખાલી માઇનસની દૂર થઈ જાય બે બાજુ હોય તો નહીંતર જે માઇનસ હોય એ પ્લસ થઈ જાય પ્લસ હોય એ માઇનસ થઈ જાય પાંત્રીસ ઝેડ બરાબર સિત્તેર હવે ઝેડ સાથે પાંત્રીસ ગુણાકારમાં છે એટલે પાંત્રીસને દૂર કરવા બે બાજુ સમીકરણને આપણે પાંત્રીસ વડે ભાગીશું તેથી પાંત્રીસ ઝેડ છેદમાં પાંત્રીસ બરાબર સિત્તેરના છેદમાં પાંત્રીસ 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 ઉડી ગયા તેથી ઝેડ બરાબર પાંત્રીસ દુ સિત્તેર એટલે જવાબ મેળવ્યો બે ત્યારબાદ
दसमो दाखलो छे 0.25 कौशमा 4f-3 बराबर 0.05 कौशमा 10f-9। હવે 0.25 બે ને ગુણશે, 4 ને 4f ને ગુણશે અને 3 ને પણ ગુણશે, એટલે ગુણ્યા 4f પછી નિશાની કઈ આવશે? પ્લસ, આ પ્લસ છે, પ્લસ માઇનસ માઇનસ 0.25 ગુણ્યા 3 બરાબર, આ 0.05 છે એ બે ને ગુણશે, એટલે 0.05 ગુણ્યા 10f આ પ્લસ છે, પ્લસ માઇનસ માઇનસ, કૌંસની બહાર પ્લસ સંખ્યા છે એટલે કૌંસની અંદરની નિશાની બદલશે નહીં, માઇનસ 0.05 ગુણ્યા 9। 2 પોઈન્ટ જમણી બાજુ ખસી જઈએ તો 25/100 ગુણ્યા 4f-2 પોઈન્ટ જમણી બાજુ 25/100 ગુણ્યા 3 બરાબર, 2 પોઈન્ટ જમણી બાજુ ખસીએ 5/100 ગુણ્યા 10f માઇનસ 2 પોઈન્ટ જમણી બાજુ ખસી એટલે 5/100 ગુણ્યા 9। તેથી અહીં છેદ ઉડશે 25/100, આ 100 ઉડી ગયા, આ 25 ઉડી ગયા, 4 વધ્યા, આ બંનેમાંથી 100 મોટા છે એની બાજુ મૂકી દઈએ। હવે ગયા પણ 4 ઉડી ગયા, બે આ 4 ઉડી ગયા એટલે ખાલી f વધ્યા, f માઇનસ અહીંયા છેદ ઉડશે 25/100 એટલે આની જેમ જ 4 અહીંયા આવશે, f માઇનસ પછી આ 3 અંશમાં છે એટલે 3/4 આ 4 આવી જશે બરાબર, અહીંયા 20/50/100 છેદ ઉડશે, 20/50/100 5 ઉડી ગયા, આ 100 ઉડી ગયા, આ 20 આ 5 અને 100માં 100 મોટા છે એની બાજુ મૂકી દઈએ એટલે આપણને મળશે 10f/20 માઇનસ અહીંયા પણ 20 આવશે છેદમાં 20, કારણ કે 20/50/100 એટલે માઇનસ 9/20, તેથી અહીંયા છેદ ઉડે છે, હજી 10 × 2 = 20 એ પછી ઉડાડી દઉં, f માઇનસ 3/4 બરાબર 0 ઉડી ગયા એટલે 1 લખવાની જરૂર નથી, f/2 - 9/20। હવે f વાળી સંખ્યા બાજુ બાજુમાં લઈ જઈએ અને આ -9/20 છે એને ડાબી બાજુ લઈ જઈએ, તેથી f વાળી પદ છે ડાબી બાજુ લઈ જઈએ તો એ પ્લસ છે તો માઇનસ થઈ જાય, f-f/2 બરાબર, આ -9/20 હતું જ અહીંયા, આ 3/4 એને ડાબી બાજુ લઈ જઈએ તો એ પ્લસ થઈ જાય, પ્લસ 3/4। હવે છેદ સરખા કરવા હોય તો આ f છે એના છેદમાં કાંઈ નથી અત્યારે, તો 1 હોય તો 1 ને 2 વડે ગુણી દો
अंश ने पण बे वडे गुणवू पड़े। अहीं बीस छे छेद में तो आ चार ने पांच वडे गुणी दियो तो अंश ने पांच वडे गुणवू पड़े। तेथी एफ गुणा टू एटले टू एफ छेद में बे एक बे माइनस एफना छेद में बे बराबर माइनस नौना छेद में वीस प्लस तरण पंचा पंदर पंदर ना छेद में वीस आव मेड़ो। तेथी छेद में बे छे बराबर अहीं छेद में वीस छे टू एफ माइनस एफ माइनस नौ प्लस पंदर टू एफ माथी एफ जाए तो एफ ना छेद में बे बराबर एक माइनस छे एक प्लस छे एटले पंदर माथी नौ जाए तो छ निशानी मोटा नी मोटा पंदर छे एटले प्लस छ ना छेद में वीस। हवे एफ साथे बे भागाकार में छे एटले ए दूर करवा होय तो बे बे बाजू बे वडे गुणवा पड़े। तेथी बे गुणा एफ ना छेद में बे बराबर छ ना छेद में वीस गुणा बे आ बे बे उड़ी गया तेथी एफ बराबर आ छेद उड़े छे बे दाण वीस बे दाण वीस आ बे उड़ी गया आ वीस उड़ी गया दस छे ए वीस पासे मूकशू कारण के बे ने दस में बे ने वीस में वीस मोटा छे एटले दस एनी पासे मोटी संख्या पासे टूंक में वधे ए मूकवाना। हवे वधा छ ना छेद में दस आपणने मळ्या। हजी आने संक्षिप्त स्वरूप में फेरवू होय तो त्रण दू छ पांच दू दस एवो घड़ियो पसंद करो बे तेरी छ ने बे पंचा दस कारण के सामान्य बे बे में आया एटले अपने जवाब मळ्यो एफ बराबर त्रण ना छेद में पांच।